साबरकांठा જિલ્લાના વડાલી તાલુકાના રહેડા છામણી ગામના ગરીબ પરિવારોને સમયસર સરકારી સસ્તું અનાજ ન મળતા વડાલી મામલતદાર કચેરી આગળ હલ્લા બોલ કરી દુકાનદારને હટાવવા માંગ કરી હતી। હાલમાં સમગ્ર રાજ્યભરમાં રાજ્યવ્યાપી અનાજ કૌભાંડને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગરીબોના હકનો કોળિયો છીનવી બારોબારીયું કરતા અનાજ કૌભાંડનો પર્દાફાશ કરાતા અનાજ કૌભાંડીઓમાં સોપો પડી ગયો છે। अनाज कौभांड में साबरकांठा जिला राशन की दुकान चलावता के दुकानदारों नाम बहार आता पुरवठा विभाग द्वारा तपासो धमधमाट शुरू कर तेरे बीजी बाजू वडाली तालुका में आलू रहेड़ा छावड़ी गामना 300 जेटला परिवार गरीबी रेखा हेठ मजूरी कर पेटियों रड़े गामना 170 जेटला परिवार ने मत सरकारी सस्तु अनाज छेल्ला केटलाक समय थी राशन की दुकान चलावता संचालक द्वारा समयसर अने पूरता प्रमाण में आपवामां न आवतुं होवानी बुमराण उठवा पामी छे। जेने लईने नासीपास थयेला राशन कार्ड धारकों द्वारा वडाली मामलतदार कचेरी खाते जईने हल्ला बोल करीने रहेड़ा गामे सरकारी सस्ता अनाज दुकान चलावता संचालक ने हटावा मांग करी हती अने प्रामाणिक अने योग्य व्यक्ति ने राशन की दुकान चलाववा आपवामां आवे तेवी मांग करवामां आवी हती। त्यारे जाणवा मळ्या अनुसार अगाउ पण आ दुकानदार ने अनाज नी बाबते 3 मास माटे सस्पेंड करवामां आव्यो हतो। त्यारे फरी आज दुकानदार ने दुकान नो चार्ज आपवामां आवता दुकानदार द्वारा गरीब परिवारों ने पोताना हक नो मळवापात्र अनाज नो जत्थो आपवामां न आवता लोकोमां रोष फूंक्यो छे। अने रहेड़ा गाम खाते पंडित दीनदयाळ ग्राहक भंडार नी दुकान चलावता दुकानदार ने हटावा आवेदन पत्र आपी रजूआत करवामां आवी छे। हवे जोवानुं ए रह्युं के वारंवार उठवा पामती सरकारी सस्ता अनाजनी फरियादोने लईने पुरवठा विभाग द्वारा कोई पगला भरवामां आवशे के पछी गरीब परिवारोने मळता सरकारी सस्ता अनाजना जत्था माटे धक्का खावा पड़शे तो हवे आवनारो समय ज बतावशे। हा साहेब के आमां शुं छे के आ पेला लोको छे ने हरान खूब करतो हतो क्या डाळा जीए ताणे एक फेरे आले मने धक्का खवडावे खोटी रीते अने पछी केंगे जाओ तमारी घर जता रहो के हमणुं मने टेम नथी એમ કરીને એટલે અમારા બાબા એ બાબતની બબાલ ચાલુ થાય છે એટલે અમારા આ મો હારે કોન્ટ્રાક્ટ આવીને તાનો મને પૂરો અનાજ મળું એ મો એને બેદમાલી ઘણી કરી કરી એટલી તો ઘણીએ કરી નાખી તોય થતા અમે એને માટે ભોગ કર્યું કે કોક કરતે એ સુધરી જાય કાલે એને એમ કીધું તારે કમાવવું હોય તો આ વાજું લાઈન તું ઉતારી દે અને કમાઈ ખા તો એને 50 રૂપિયાનો તાળો તોડાઈ અને કે હું એક કલાકમાં અનાજ લાવીને તમારી વેચણી કરી આલું છું તે કલાકના બદલે અમે ત્યાં બે વાગ્યા સુધી બેસી રહ્યા ઠાકોરભાઈ વણઝારા બધા બેસી રહ્યા એ ના આવ્યો એટલે અમારા હુમલો કરીને રેડા સામણીમાં પંચાયત આગળ જ્યાં પંચાયત આગળ જઈ અને આવી રીતે ઠરાવ લઈ અને વડા લઈ ગયા આટલી વાત મારા સાહેબ એક અરજી છે કે અહીંયા રેડા છાવણીની અંદર આ બે વર્ષથી આ કમ્પ્લેન ચાલે છે અને બે વર્ષથી આ માણસને કે કે કરીએ છીએ પણ કોઈ અમારે આજ દન સુધી સાંભળ્યું જ નથી અરજી એટલી આપી અરજી આપ્યા પછી પણ કોઈ પરિણામ આવતું જ નથી બરાબર છે તો કાલે અમને અહીંયા કીધું કે વેચીશ વેચના વેચ્યા પછી અમે અહીંયા વેચણી કરવા માટે અમે તો જઈને બેઠેલા તો 2-3 વાગ્યા સુધી અમને કોઈ આપેલ નથી બરાબર અને ત્યાંથી પછી અમે આખું ગામ ભેગું કરી અને ટ્રેક્ટર દ્વારા અમે અહીંથી ગયા વડાલી નાયબ મામલતદાર અરે કલેક્ટર કચેરીએ ત્યાં ગયા એટલે સાહેબ તો હાજર નહોતા ક્યાંક ગયેલા હતા ત્યાં આગળ અમે બધી રજૂઆતો સાંભળીને ત્યાં આગળ અમે 6 વાગ્યા સુધી ત્યાં બેઠા હતા બેઠીને સાહેબે આવીને ખાલી આશ્વાસન આપ્યું છે હજુ કંઈક નક્કી કર્યું છે નથી હજુ આશ્વાસન આપે છે સમસ્યા એક જ છે કે સાહેબ ટાઈમસર આપતો જ નથી માણસ બરાબર અને બીજી વસ્તુ છે કે અમારા આ માણસ જોઈતો જ નથી સાહેબ કારણ કે 2 વર્ષ થઈ ગયા 2 વર્ષથી અમે આ ગરીબ માણસ છીએ કેટલુંક ધક્કા ખાઈએ અમે ગરીબ યોજનાનું કલ્યાણ આવે છે તો પછી એમને આપવામાં શું વાંધો છે તો છતાં અમે અહીંયા બેસી અને એને બધું કીધું કે ભાઈ તારે જે વેચણી છે તું તારે અહીંયા વેચ તો વેચવાનું કહીને એને પછી આપ્યું જ નથી આજ દન સુધી અને જે આપે છે એ એની મરજી માફક આપે છે સંચાલકનું કમલેશભાઈ કાનાભાઈ વણકર પ્રફુલ બારોટ લાઈવ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા।